हेलो विद्यार्थी मित्रों, केम छो? जय श्री कृष्ण। मजा में बधा। आपणे पहेला भागमां हिंदी व्याकरणमां संज्ञा संज्ञाना प्रकार केटला छे, कई जग्याए कई रीतना होता है ए आपणे जोयुं हिंदी व्याकरणमां। हवे आजे आपणे हिंदी व्याकरणमां मुहावरा मुहावरे ए भणीशुं। मुहावरा क्यां होता है, भाषा में कुछ शब्द प्रयोग का विशेष अर्थ होता है। जैसे भाषा में अमुक शब्द नो एक विशेष एक अलग प्रयोग थाय छे, केवी रीतना? तो के रोने से दिल का मेल भूल जाता है, गांधी जी ने अजू तो को गले लगाया, बाढ़ आने पर सारे गांव पर कहर टूट पड़ा, दूर से सिंह को आता देख कर मेरे होश उड़ गए। जो आ बड़ा वाक्य जो, रोने से दिल का मेल भूल जाता है। तो जो इन वाक्यों में दिल का मेल भूल जाना, गले लगना, कहर टूट पड़ना और होश उड़ जाना, इन शब्दों के ऊपर ध्यान दीजिए। आ बड़ा वाक्यों ऊपर तुम्हें स्पेशल जो शब्द है, मेल भूल जाना, गले लगना, कहर टूट पड़ा, होश उड़ गए, आ बड़ा वाक्यों आ बड़ा शब्दों ऊपर तुम्हें ध्यान रखो। दिल का मेल भूलने का अर्थ है मन से दुर्भावना दूर हो जाना। એટલે કે આપણે ઘણી વખત એવું કહીએ છીએ ને કે આનું મન ચોખ્ખું થઈ ગયું, આપણે ગુજરાતીમાં વાક્ય વાપરીએ છીએ ને કે આનું મન ચોખ્ખું થઈ ગયું, તો મન ચોખ્ખું થઈ ગયું સાચે શું? મનને આપણે જોઈ શકીએ છીએ ચોખ્ખું થયેલું? ના, પણ મન ચોખ્ખું થયેલું એ આપણે એક શબ્દ ખાલી વાપરીએ છીએ। શેના માટે વાપરીએ છીએ? કે ભાઈ એના મનમાં કોઈ દ્વેષ ભાવ હોય, કોઈ વેર ભાવ હોય, કે કોઈ ખરાબ વિચાર હોય, કે કોઈના પ્રત્યેની કોઈ એવી ભાવના હોય, એ હવે દૂર થઈ ગઈ છે, એનું મન એકદમ સાફ થઈ ગયું છે। એટલે આપણે એવું કહીએ ને કે એનું મન ચોખ્ખું થઈ ગયું, કે એનો મનનો મેલ ધોવાઈ ગયો। તો અહીંયા પણ એવું છે, રોને સે દિલ કા મેલ ધુલ જાતા હે। તો દિલ કા મેલ ધુલને કા અર્થ હે મન સે દુર્ભાવનાએ ધુલવો જાય। હવે બીજું જો, ગલે લગાને કા અર્થ હે અપનાના યા તો પ્રેમ કરતા। આપણે બધાને ગળે મળીએ છીએ ને, ગળે લગાડીએ છીએ, ઘણી વખત નાના છોકરાઓ હોય છે તો એ મમ્મી પપ્પાને કેવા ગળે લાગી જાય છે, તો ગળે લાગવાનો મતલબ શું થાય છે? કિસી કો પ્રેમ કરના યા તો કિસી કો અપનાના। બહોત ટૂટ પડને કા અર્થ હે બડી મુસીબત આના। ઘણી વખત આપણે કોઈ કામ કરતા હોઈએ છીએ અથવા તો કોઈ માણસ ઉપર અચાનક થી કઈ જે મારી ન હોય એવી મુસીબત આવી જાય છે, તો ત્યારે આપણે કહીએ ને કે આના ઉપર તો અણધારી આવી, व्याख्या लखो मुहावरा। मुहावरा इस
किसे कहते हैं? Oh,
ऐसे भी है तो कौन है? अरे फिर तो बड़ी पड़ता है ना, तना चोपड़ में बढ़ता है बढ़ तो बढ़ता है
वाक्य कुछ देर दम लेकर हमने फिर यात्रा शुरू की। અહીંયા મુહાવરા જે છે એ અલગ ચોકથી એટલા માટે લખું છું કે તમને વાક્યમાં સમજાય કે મુહાવરાનો ઉપયોગ કઈ રીતના કરેલો છે। હવે ત્રીજું છે પસીના બહાના। પસીના બહાના આપણે કહીએ છીએ ને કે આજે તો પરસેવો પડી ગયો, શું કહેવા પસીના બહાના, કડી મહેનત કરતા। આપણે ઘણી વાર નથી કહેતા કે આજે તો કામ કરી કરીને પરસેવો પડી ગયો, તો એ જ વસ્તુ અહીંયા છે પછીના બહાના મતલબ કડી મહેનત કરતા। એની જલ્દ બનવાનું નહીં, મજદૂર પસીના બહાકર જીવન નિર્વાહ કરતે હે, એટલે કે મજૂરો ઘણી મહેનત કરીને ખૂબ મહેનત કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। પછી છે આપણે ચોથો મુહાવરો Thank you.
गुस्सा होना, उत्तेजित होना मतलब गुस्सा होना। बेटे के झूठ बोलने पर पिताजी उत्तेजित हो गए। सूचे वाक्य बेटे के झूठ बोलने पर व्याकरण में अलग विभाग करी पहला जे समझ आता है कि के और आ गया